હવે આગળ વાત કરીએ તો નસવાડીની નસવાડી તાલુકાના પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જેસિંગભાઈ રાઠવાનો વય નિવૃત્ત કાર્યક્રમ કોર્પોરેટર સભ્ય ધવલ પંડ્યાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આજ રોજ નસવાડી તાલુકા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી તરીકે ફરજ બજાવતા જયસિંહભાઈ રાઠવાનો વય નિવૃત્તિ કાર્યક્રમ કોર્પોરેટર સભ્ય ધવલ પંડ્યાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો, જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હિતેન્દ્ર ઝાલા સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેન્દ્ર ઠાકોર, બીઆરસી કોઓર્ડિનેટર સીઆરસી અને નસવાડી તાલુકા ગ્રુપના તાબા સારાઓના તમામ સારાના આચાર્ય મિત્રો, તમામ શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નસવાડી તાલુકા પ્રાથમિક શાળા દ્વારા માન નિવૃત્ત થઈ રહેલ શિક્ષક જયસિંહભાઈને સાલુ ઢાળી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના દ્વારા સન્માનપત્ર અને સાલુ ઢાળી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ નસવાડી દ્વારા સાલ અને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમને અનુરૂપ સૌપ્રથમ શાળાના નિવૃત્ત આચાર્ય દિનેશભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. શ્રી જયસિંહભાઈ રાઠવા દ્વારા જીવન પ્રસંગ વિશે સૌને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપતા શિક્ષકોની આ કોરોના મહામારી વચ્ચેની કામગીરીને બિરદાવી હતી. અંતમાં મહેમાનશ્રીઓએ જયસિંહભાઈના નિવૃત્ત સમારંભ વિશે પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું અને જયસિંહભાઈ રાઠવા દ્વારા શિક્ષકોના ગૌરવ સમાન શિક્ષક ભવન નિર્માણ માટે 5,000 રૂપિયાની સહાય માટે જાહેરાત કરવામાં આવી. આ તબક્કે તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, ગામના વડીલશ્રીઓ અને તાલુકા તથા જિલ્લા સંઘના પ્રમુખ શ્રી માન જયસિંહભાઈ રાઠવાનું નિવૃત્તમય જીવન સુખમય શાંતિમય અને આરોગ્યપ્રદ રહે તથા પરિવાર આનંદમય પસાર થાય એવી શુભેચ્છા પાઠવી આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા. અલ્લા રખા પઠાણ, ZS TV, નસવાડી.